દાહોદ શહેરમાં બરફીનો પવન ફૂંકાતા દિવસભર ઠંડીનો માહોલ લોકોએ ગરમ વસ્ત્રો પહેરી તેમજ ઠંડીથી બચવા માટે સહારો લઈ ઠંડી દૂર કરી દાહોદ શહેરમાં ઠંડીનું જોર પકડી રહી છે શુક્રવારે ઠંડીનો પારો સામાન્ય રીતે પંદર ડિગ્રી સેલ્સિયસ થયો હતો તાપમાનની સાથે મહત્તમ તાપમાનનો પારો પણ નીચે ગયો હતો જેના કારણે દિવસભર કુમરા તડકા વચ્ચે ઠંડીનો માહોલ રહ્યો હતો પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેર્યા હતા આગામી દિવસોમાં ઠંડી વધુ પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે આજે શુક્રવારે ઠંડીનો પારો પંદર પોઈન્ટ આઠ ડિગ્રીથી ઝીરો પોઈન્ટ આઠ ડિગ્રી ઘટીને પંદર ડિગ્રી સેલ્સિયસ થયો હતો જેની સાથે મહત્તમ તાપમાનનો પારો છવ્વીસ ડિગ્રી ઘટીને પચીસ થયો હતો તો બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ બ્યાસી ઘટીને સાસઠ થઈ ગયું હતું અને ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા પવનની ગતિ પણ ચૌદ કિલોમીટરથી ઘટીને બાર કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી તેમ છતાં પણ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી બીજી બાજુ નમતી સાંજે શહેરના રાજમાર્ગો પણ સુમસામ નજરે પડ્યા હતા ઉત્તર પૂર્વ દિશામાંથી બરફીલા પવનો ફૂંકાયા હતા જેના કારણે દિવસભર ઠંડક રહી હતી અને લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા પડ્યા હતા સંધ્યાકાળથી તો ઠંડકમાં વધારો થતાની સાથે જ ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે દાહોદ વાસીઓએ ઘરની બહાર તેમજ જાહેર માર્ગો ઉપર લાકડા સળગાવી તાપણાનો સહારો લઈને ઠંડી બગાડવા માટે ગરમીનો સહારો લીધો હતો અને ઠંડી દૂર કરી હતી મુંડા જેડેશ ટીવી દાહોદ

ઠંડીનું પ્રમાણ અતિશય વધી ગયું છે સવારથી દેખવા જાય તો ઠંડીનું પ્રમાણ ઓછું હતું પરંતુ જેમ જેમ રાત પડતી ગઈ અને રાતે નવ વાગ્યા પછી અત્યારે દેખવા જાય તો સાડા અગિયાર વાગે ઠંડીનું પ્રમાણ ખૂબ જ છે છેલ્લા બે દિવસથી આ ઠંડીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો ઠંડીથી બચવા માટે ઘરે ઘર અને શેરીએ શેરીએ તાપણાઓનો સહારો લે છે અને ઠંડીને દૂર કરવાના પ્રયત્ન કરે છે ગઈકાલે ઠંડીનું પ્રમાણ વધારે હતું તો લોકો સવારે સૂર્ય નમસ્કાર સામૂહિક સૂર્ય નમસ્કાર યોગાઓ આ દરેક વસ્તુઓનો સહારો લઈ અને કઈ રીતે ઠંડી દૂર થાય એવા પ્રયત્નો લોકો કરી રહ્યા છે આજે અમે આ બજારના ચોકમાં સૌ મિત્રો ભેગા મળી અને આ ઠંડીની મજા કઈ રીતે ઠંડી દૂર થાય એ રીતની અમે આ મજા માણી રહ્યા છીએ સૂર્ય નમસ્કાર કે શહેરના અંદર જેવા યોગાઓ આ ક્લાસો ધમધમી રહ્યા છે અને બીજું તો ઠંડી માટે કશું કેવું નથી બસ લોકો મજા માણતા રહો એવી લોકોને અમે વિનંતી કરીએ છીએ બસ અમે આ વનખંડી અરે આ પીપળિયા હનુમાનજીના ટેકે આ ઠંડીનો મજા માણી રહ્યા છે